गुड मॉर्निंग चिल्ड्रन, श्री कन्या प्राइमरी स्कूल में तमारू स्वागत छे। आजे आपणे धोरण 6 विषय छे अंग्रेजी, तेमां यूनिट नंबर 3 ने एक्टिविटी नंबर 4 जोवानी छे। अहीं एक्टिविटी नंबर 4 में आपेलू छे कि तमारा शिक्षक वार्ता वांची संभळावे त्यारे पाठ्यपुस्तक बंध राखी अने वार्ता सांभळो, ते पछी वार्ता वांचो अने तमारा मित्रने वांचीने संभळावो। એમાં વાર્તા છે, એનું નામ છે બિરજુ ધ બ્રેવ। બિરજુ ધ બ્રેવ એટલે બિરજુ છે એ છોકરાનું નામ છે, બહાદુર બિરજુ, એવું વાર્તાનું શીર્ષક આપેલું છે। નીચે આપેલું છે, ધેર વોઝ ધ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન, એટલે કે ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન, પહાડોમાં એક નાનું ગામડું હતું। માઉન્ટેન એટલે પહાડ, માઉન્ટેન્સ એટલે પહાડ અને વિલેજ એટલે ગામ, સ્મોલ એટલે નાનું। ત્યાં એક પહાડોમાં એક નાનું ગામ હતું। ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર, ધ નેમ ઓફ ધ વિલેજ એટલે કે ગામનું નામ શું હતું, તો કે સૂરજપુર, તે ગામનું નામ સૂરજપુર હતું। ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સૂરજપુર, ધેર સૂરજપુરમાં ચારે બાજુએ મોટું જંગલ હતું। ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ એટલે મોટું જંગલ, ઓલ અરાઉન્ડ એટલે તેમની ફરતે, તેમની ચારે બાજુએ, સૂરજપુરની ચારે બાજુએ મોટું જંગલ હતું। પીપલ ઇન સૂરજપુર વેર હેપી, પીપલ એટલે લોકો, ઇન સૂરજપુર એટલે સૂરજપુરના લોકો ખુશ હતા, હેપી એટલે ખુશ, સૂરજપુરના લોકો ખુશ હતા અથવા તો સુખી હતા। ધે વર્કડ હાર્ડ, તેઓ ખૂબ મહેનત કરતા હતા, વર્કડ હાર્ડ એટલે મહેનત કરવી, ખૂબ મહેનત કરવી। એન્ડ ગ્રો અ ગુડ ક્રોપ્સ, ગ્રો એટલે ઉગાડવું, ગુડ ક્રોપ્સ ગ્રીયુ, ગ્રી ગ્રો જી આર એ ડબલ્યુ, ગ્રીયુ અ ગુડ ક્રોપ્સ, તેઓ સારો પાક ઉગાડતા હતા, તેઓ ખૂબ મહેનત કરી અને સારો પાક ઉગાડતા હતા। બિરજુ અ યંગ મેન, બિરજુ એક યુવાન માણસ હતો। ઓલ્સો લીવડ ઇન સૂરજપુર, ઓલ્સો એટલે પણ, લીવડ એટલે રહેવો, રહેતો હતો, ક્યાં, સૂરજપુરમાં। બિરજુ એક યુવાન માણસ પણ સૂરજપુરમાં રહેતો હતો। હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, તે ટોલ એટલે ઊંચો અને હેન્ડસમ એટલે દેખાવડો, તે ઊંચો અને દેખાવડો હતો। હી વોઝ વેલ્ધી ટુ, વેલ્ધી ટુ એટલે, વેલ્ધી એટલે સમૃદ્ધ, પૈસાવાળો, તે પૈસાવાળો પણ હતો। બટ હી વોઝ નોટ બ્રેવ, બ્રેવ એટલે બહાદુર, નોટ એટલે નહોતો, પરંતુ તે બહાદુર નહોતો। હી વોઝ અફ્રેડ ઓફ ઇવન માઉસ, હી વોઝ એટલે કે તે, અફ્રેડ ઓફ એટલે ડરતો હતો, ઇવન માઉસ, ઇવન એટલે પણ, માઉસ એટલે ઉંદર, તે ઉંદરથી પણ ડરતો હતો। હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, હી નેવર એટલે કદી પણ નહીં, વેન્ટ આઉટ એટલે બહાર, એટ નાઇટ એટલે રાત્રે, તે ક્યારે પણ, કદી પણ રાત્રે બહાર નીકળતો નહીં। ધ ચિલ્ડ્રન ટીસ્ડ હિમ, ધ ચિલ્ડ્રન એટલે બાળકો, ટીસ્ડ એટલે ખીજવતા હતા, હિમ એટલે તેમને, બાળકો તેમને ખીજવતા હતા। બિરજુ ધ કાવડ, ડરપોક, કાવડ એટલે ડરપોક, અને બિરજુ, બિરજુ ડરપોક, ડરપોક બિરજુ, બાળકો તેમને શું ખીજવતા, તો કે ડરપોક બિરજુ। વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ, સમ ડેકોઇટ્સ એટલે શું થાય, તો કે લૂંટારાઓ। વન્સ ધ વિલેજ સરપંચ, એક દિવસ ગામના, વિલેજ એટલે ગામના સરપંચે એક નોટ, રિસીવડ અ નોટ એટલે એક ચિઠ્ઠી મળે છે, કોના તરફથી, તો કે લૂંટારાઓ તરફથી એક ચિઠ્ઠી મળે છે। એક દિવસ ગામના સરપંચને લૂંટારાઓ તરફથી એક ચિઠ્ઠી મળે છે, વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ, અમે તમારા ગામમાં, યોર વિલેજ એટલે તમારા ગામમાં આજે રાત્રે આવી રહ્યા છીએ,
કીપ ઓલ યોર મની, કીપ એટલે રાખવું, ઓલ યોર મની એટલે તમારા બધા પૈસા, અન એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી એટલે તમારા બધા પૈસા, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ, તમારા બધા પૈસા અને ઘરેણાઓ રેડી એટલે તૈયાર રાખજો. કીપ એટલે રાખવું, તમારા બધા પૈસા અને ઘરેણા તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ, ધ સરપંચ એટલે કે સરપંચે, વિલેજર્સ એટલે ગામ લોકોને, કોલ્ડ એટલે બોલાવવા, ગામ લોકોને બોલાવે છે. અને હી શોડ ધેમ ધ નોટ, હી શોડ એટલે બતાવવી, તે સરપંચ તેમને આ નોટ એટલે ચિઠ્ઠી બતાવે છે. સમ વિલેજર્સ વોન્ટ ટુ અટેક ધ ડેકોઇટ્સ, સમ વિલેજર્સ એટલે થોડાક ગામના લોકો, વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ, થોડાક ગામના લોકો લૂંટારાઓ પર અટેક કરવા માંગે છે. સમ અધર્સ સેડ, થોડાક કહે છે, વી સેલ ટ્રેપ ધેમ, ટ્રેપ એટલે ફસાવવું, આપણે તેમને ફસાવીશું. થોડાક એમના ડેકોઇટ એટલે લૂંટારાઓ, થોડાક ગામના લોકો લૂંટારાઓ પર અટેક કરવા માંગતા હતા અને થોડાક ગામના લોકો એમ કહેતા હતા કે વી સેલ ટ્રેપ ધેમ, આપણે તેમને ફસાવીશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર, બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ, તે ઊભો થયો, એન્ડ ટોલ્ડ ધ સરપંચ, અને સરપંચને કહે છે, સર ડોન્ટ વરી, સર ચિંતા કરતા નહીં, અબાઉટ ધ ડેકોઇટ્સ એટલે કે લૂંટાઉરાઓની તમે ચિંતા કરતા નહીં. બિરજુ પણ ત્યાં હતો અને તે ઊભો થઈને કહે છે કે લૂંટારાઓની તમે ચિંતા કરતા નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને, ટીચ એટલે શીખવવું, ધેમ એટલે તેમને, અ લેસન એટલે પાઠ, હું તેમને પાઠ ભણાવીશ એટલે કે હું તેમને પાઠ ભણાવીશ. ત્યાર પછી આપણે આગળ જોઈએ, અહીંયા ચિત્ર આપેલું છે, જુઓ, ગામ લોકોએ વચ્ચે વાયર બાંધી દીધું છે અને ડેકોઇટ્સ એટલે કે લૂંટારાઓ આવી રહ્યા છે. ધ વિલેજર્સ લાફ એટલે કે વિલેજના લોકો, ગામના લોકો હસવા લાગે છે. ધ વિલેજર્સ લાફ, ગામના લોકો હસવા લાગે છે. ધ સરપંચ સેડ, સરપંચ કહે છે, વોટ, શું, યુ વિલ ટીચ ધેમ અ લેસન, તું તેમને પાઠ ભણાવીશ, કેમ કે એ કેવો હતો, ડરપોક હતો, એટલે બધા લોકો ચોકી અને એને એમ કહે છે સરપંચ કે તું તેમને પાઠ ભણાવીશ. બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, બિરજુ યુ આર એટલે તું તો, અફ્રેડ ઓફ એટલે ડર લાગે છે, એક ઇવન અ સ્મોલ માઉસ, એક નાના ઉંદરથી પણ તને ડર લાગે છે અને તું તેમને પાઠ ભણાવીશ. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, હાવ વિલ યુ, તું તેમને કેવી રીતે પાઠ ભણાવીશ, હાવ એટલે કેવી રીતે, તું તેમને કેવી રીતે પાઠ ભણાવીશ. બિરજુ રિપ્લાઈડ, બિરજુ જવાબ આપે છે, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, ગીવ મી એટલે મને આપો, 10 સ્ટ્રોંગ મેન એટલે કે જે સ્ટ્રોંગ હોય, એટલે કે જે બહાદુર હોય, અથવા તો જે લોકો સશક્ત હોય, એવા મને યુવાન માણસો, 10 યુવાન માણસો આપો, સશક્ત હોય તેવા. હેવ, આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક પ્લાન છે. બિરજુ તેમને કહે છે, મને તમે 10 સશક્ત માણસો આપો, 10 યુવાન સશક્ત માણસો આપો, હું, મારી પાસે એક પ્લાન છે એટલે કે મારી પાસે એક આઈડિયા છે. ધ સરપંચ એગ્રીડ એટલે કે સરપંચ સહમત થાય છે. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગીવ હી વિથ હિમ, તેમણે 10 માણસોને એટલે કે સશક્ત યુવાન માણસોને ગો વિથ હિમ, તેમની સાથે જવા માટે કહ્યું. આફ્ટર સનસેટ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ એટલે કે સૂર્યાસ્ત પછી બિરજુ અને તેમના ભાઈબંધ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ, બધા ક્યાં ભેગા થાય છે, તો કે ગામના દરવાજે. બધા સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના ભાઈબંધ ગામના દરવાજે ભેગા થાય છે. ધે કેરીડ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ, તેઓ બધા કેરીડ એટલે ભેગું કરે છે, બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ, એક બંડલ એટલે કે આપણે જે બંડલ બનાવીએ એ એક બંડલ અને ગૂંચડું, વાયરનું, તારનું ગૂંચડું અને સોટીઓ, સ્ટિક્સ એટલે સોટીઓ ભેગી કરે છે. ધે ટાઈડ ધ વાયર ટુ ધ
ટ્રીઝ અક્રોસ ધ રોડ. બે ઝાડ હોય રોડની આજુબાજુ, તેમની વચ્ચે તે ટાઈડ એટલે બાંધી દેવું, વાયરને બાંધી દે છે. બે ઝાડની સાથે વાયરને રોડ વચ્ચે બાંધી દે છે. ધેન ધે હાઈડ themselves behind the trees. ધેન પછી, they એટલે તેઓ, hide themselves એટલે કે પોતાની જાતને, behind the trees એટલે પોતે ઝાડની પાછળ, behind એટલે પાછળ, બધા ઝાડની પાછળ છુપાઈ જાય છે. ઇટ વોઝ ડાર્ક એટલે કે અંધારું થાય છે. they did not see anyone for a long time. ત્યાં ઘણા સમય સુધી કોઈ દેખાતું નથી. લેટ એટ નાઇટ મોડી રાત્રે, ધ ડેકોઇટ્સ કમ ઓન હોર્સ બેક એટલે કે, ધ ડેકોઇટ્સ એટલે લૂંટારાઓ આવે છે, ઘોડા પર બેસીને લૂંટારાઓ આવે છે. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક, અંધારામાં તેઓ, સી એટલે જોવું, નોટ એટલે નહીં, તેઓ જોઈ શકતા નથી વાયરને, તેઓ અંધારામાં વાયરને જોઈ શકતા નથી. વન બાય વન ધે ફેલ ડાઉન, એક પછી એક, ફેલ ડાઉન એટલે પડી જવું, એક પછી એક તેઓ પડી જાય છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કમ આઉટ, બિરજુ અને તેમના ભાઈબંધ, કેમ આઉટ એટલે બહાર આવે છે, બિરજુ અને તેમના ભાઈબંધ બહાર આવે છે. ધે કેચ ધ ડેકોર્ટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ, ધે કેચ એટલે તેઓ પકડી લે છે, ધ ડેકોર્ટ એટલે લૂંટારાઓને, અને ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ, અને તેમને પકડી અને તે ઝાડ સાથે, ટાઈડ એટલે બાંધવું, બાંધી દે છે. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે, ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ, સરપંચે પોલીસને બોલાવે છે. ધ પોલીસ અરેસ્ટ ધ ડેકોર્ટ્સ, પોલીસ લૂંટારાઓને પકડી લે છે. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, ધ સરપંચ એટલે કે સરપંચ અને વિલેજર્સ એટલે ગામ લોકો બિરજુ અને તેમના ફ્રેન્ડને અભિનંદન આપે છે. કોંગ્રેચ્યુલેટેડ એટલે અભિનંદન આપે છે. નાવ બિરજુ વોઝ નોટ અ બિરજુ ધ કાવર્ડ, બિરજુ એ હવે ડરપોક બિરજુ રહ્યો નથી. હી વોઝ બિરજુ ધ બ્રેવ, તે બહાદુર બિરજુ બની ગયો છે. એટલે આપણે આ વાર્તામાં લૂંટારાની વાર્તા જોઈ અને તેમાં બિરજુ છે એ ડરપોક હતો, પરંતુ તે હિંમત કરી અને લૂંટારાઓને પકડી એના ભાઈબંધોની મદદથી અને પોલીસને પકડાવી દે છે, એટલે તેમનો ડર જતો રહે છે અને તે બિરજુ, બહાદુર બિરજુ બની જાય છે. પહેલાં તો એમને છોકરાઓ છે ને ખીજવતા હોય કે ડરપોક બિરજુ, ડરપોક બિરજુ, શું કામ, તો કે ઉંદરથી પણ ડરે છે. પરંતુ તે જ્યારે તેના ગામમાં લૂંટારાઓ આવે છે ત્યારે તે હિંમત કરી અને તેમના ભાઈબંધોની મદદથી લૂંટારાઓને પોલીસને પકડાવી દે છે અને પછી તે એનામાં હિંમત આવી જાય છે અને તે બહાદુર બની જાય છે. હવે આપણે અહીંયા એક્ટિવિટી નંબર 5 જોઈએ. માર્તાનું મૂક વાંચન કરો. નીચે એમાં આપેલા શબ્દને બીમાં આપેલા અર્થ સાથે જોડો. અહીંયા તમને જે એ છે, ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે શું થાય, તો કે ફોરેસ્ટ એટલે જંગલ. તો જંગલમાં શું હોય, તો કે ઝાડ આવેલા હોય, જાજા બધા ઝાડ આવેલા હોય છે. ફોરેસ્ટ એટલે જંગલ. જંગલમાં શું હોય, જાજા વૃક્ષો, ઝાડ આવેલા હોય છે. એટલે તો અહીંયા આપેલું છે ફોરેસ્ટ, અને ફૂલ ઓફ ટ્રીઝ એટલે આખા ઝાડથી, ઝાડ ઝાડથી જ ભરેલું હોય છે. એટલે આ બંનેને જોડી દેવાનું. ત્યાર પછી છે બહાદુર, બ્રેવ, બ્રેવ એટલે બહાદુર. તો એમાં અહીંયાથી આપણે કયું વાક્ય, પહેલાં તો અંજલિ કોલ્ડ લતા લડ્ડુ, અંજલિ લતાને લડ્ડુ બોલાવે છે. ફૂલ ઓફ ટ્રીસ એટલે આખા, આખું ઝાડથી ભરેલું. પછી છે રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન, રાકેશ પ્રશ્નનો જવાબ આપે છે. જયેશ વોન અ 100 મીટર રેસ, જયેશ 100 મીટરની રેસ જીતે છે. ધ પોલીસ કટ ધ થીફ, પોલીસ છે એ ચોરને પકડે છે. જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ, જાગૃતિ
ડોક્ટર પાસે રાત્રે જાય છે અને નેહા રિપ્લાઈડ યસ. નેહા જવાબ આપે છે હા. તો બહાદુર હોય એ કયું કામ કરે? તો કે જાગૃતિ, રાતે બહાર જાય છે એ વાક્ય સાથે જોડી દેવાનું. એગ્રી એટલે શું આવે? તો કે સહમત થવું. તો સહમત થવામાં યસ, નેહા રિપ્લાઈડ આપે છે, નેહા જવાબ આપે છે હા, એટલે એ સહમત થાય છે. ટીશ એટલે ચીડવવું. તો અંજલિ કોલ્ડ લત્તા લડ્ડુ, એમાં આવશે ટીશ. ટીશ એટલે ચીડવવું. ત્યાર પછી છે રિપ્લાય. રિપ્લાય એટલે જવાબ આપો. રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. ત્યાર પછી છે કોંગ્રેચ્યુલેટ. શું કામે કોઈ આપણને કોંગ્રેચ્યુલેટ કરે? તો કે જયેશ વોન 100 મીટર રેસ. જયેશ 100 મીટરની રેસ જીત્યો છે એટલે. પછી અરેસ્ટ એટલે પકડવું. ધ પોલીસ કોટ ધ થીફ. આવી રીતે આપણે આ વાક્ય જોયા કે ફોરેસ્ટમાં શું હોય? તો કે જાજા બધા ઝાડ. બ્રેવ હોય એટલે કે બહાદુર હોય. તો જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ, એટલે તે રાત્રે ડોક્ટર પાસે જાય છે. એગ્રી એટલે સહમત થવું. નેહા રિપ્લાઈડ યસ. ટીસ એટલે ચીડવવું. અંજલિ કોલ્ડ લતા લડ્ડુ, એટલે અંજલિ એ લતાને શું બોલે છે? લડ્ડુ. એ એને ચીડવે છે. રિપ્લાય એટલે જવાબ આપવો. રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા. તો અભિનંદન ક્યારે આપણને કોઈ આપણે? કે આપણે જ્યારે કંઈ સારું કામ કર્યું હોય ત્યારે. તો જયેશ વોન 100 મીટર રેસ. ત્યાર પછી છે અરેસ્ટ. ધ પોલીસ કોટ ધ થીફ, એટલે કે પોલીસ ક્યારે અરેસ્ટ કરે છે? ચોરને. પોલીસ ચોરને અરેસ્ટ કરે છે, પકડે છે. હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી નંબર 6 આપેલું છે. નીચે આપેલા શબ્દ સમૂહ સાંભળો, બોલો અને પાઠમાં આ શબ્દ સમૂહો ક્યાં આવેલા છે તે શોધવાનું આપણને કીધેલું છે. તો અહીંયા હેવ અ પ્લાન. તો તમારે જે અહીંયા પાઠ આપેલો છે એમાં શોધવાનું હેવ અ પ્લાન ક્યાં આવેલું છે એ તમારે શોધવાનું થાય. તો આપણે અહીંયા જોઈએ તો હેવ અ પ્લાન અહીંયા આપેલું છે. બિરજુ રિપ્લાઈડ. બિરજુ રિપ્લાય આપે છે. ત્યાર પછી આપેલું છે અહીંયા જુઓ તમે હેવ અ પ્લાન આપેલું છે. તો આવી રીતે તમારે આમાં જે બીજા આપેલા છે શબ્દ સમૂહો એ તમારે શોધવાના થાય. એ બધા તમારે તમારી જાતે શોધી અને તેમના નીચે પાઠમાં જે આ શબ્દ સમૂહ જ્યાં આવતો હોય ત્યાં તમારે નીચે લીટી બનાવવાની થશે. હવે આપણે આગળ જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો અહીંયા આપણને આ વાક્ય આપેલા છે એ કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. અહીંયા આપણને નીચેના વાક્ય કોણ બોલે છે તે કહેવાનું છે અને કોને કહે છે તે કહેવાનું છે. તો પહેલું વાક્ય છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી, તમારા ઘરેણા તૈયાર રાખો. કોણ કહે છે? તો કે ડેકોઇટ, લૂંટારાઓ. અને કોને કહે છે? તો કે વિલેજર્સને. ડેકોઇટ્સ કહે છે અને વિલેજર્સને. ત્યાર પછી બિરજુ ધ બ્રેવ. બિરજુ બહાદુર છે એવું કોણ કહે છે? તો કે પાઠના લેખક. નવું એને નામ આપે છે. તો અહીંયા આવશે રાઇટર. કોને કહે છે? તો કે બિરજુને. ત્યાર પછી ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી, એટલે કે વાયરને ઝાડ સાથે બાંધી દો. એમ કોણ કહે છે? બિરજુ. કોને કહે છે? એમના ફ્રેન્ડને. બિરજુ કહે છે અને એમના ફ્રેન્ડને કહે છે. ત્યાર પછી છે બિરજુ ધ કાવર્ડ. કોણ બોલે છે? નાના બાળકો કહે છે ને. કોને કહે છે? તો કે બિરજુને. ચિલ્ડ્રન કહે છે અને કહે છે કોને? તો કે બિરજુને. વુ એટલે કોણ અને વુમ એટલે કોને. ગીવ મી અ ટેન્સ ગીવ મી
10 સ્ટ્રોંગ યંગ મેન, મને 10 સશક્ત માણસો આપો, એવું કોણ કહે છે? તો કે બિરજુ. કોને કહે છે? સરપંચને. ત્યાર પછી કોંગ્રેચ્યુલેશન્સ ધેમ, કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ, કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ. કોને કોંગ્રેચ્યુલેશન્સ કોણ કહે છે? તો કે સરપંચ. અને બીજું તો કે ગામના લોકો એટલે વિલેજર્સ. કોને કહે છે? તો કે બિરજુને અને એના ફ્રેન્ડને. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, કોણ કહે છે? તો કે સરપંચ. સરપંચ કહે છે ને કે તું તો એક ઉંદરથી પણ બીવે છે, સરપંચ કહે છે. અને કોને કહે છે? તો કે બિરજુને. અહીંયા આવશે સરપંચ. કોને કહે છે? તો કે બિરજુને. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે, બિરજુ સાથે જાઓ અને તે જેમ કહે તેમ કરો. કોણ બોલે છે? તો કે સરપંચ. કોને કહે છે? તો કે ઓલા સ્ટ્રોંગ યંગ મેનને મોકલે છે ને ત્યારે તેમને કહે. સ્ટ્રોંગ યંગ મેન સરપંચ, સરપંચ કહે છે. અને જે સશક્ત માણસોને 10ને મોકલે છે ને એને કહે છે કે બિરજુ સાથે જાઓ અને જે તેમ કહે તેમ તમારે કરવાનું. કમ એન્ડ અરેસ્ટ ડેકોઇટ્સ, તમે આવો અને લૂંટારાઓને પકડી લો. એ કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? તો કે પોલીસને. ત્યાર પછી છે હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીસ, એટલે કે ઝાડની પાછળ છુપાઈ જાઓ. કોણ કહે છે? તો કે બિરજુ કહે છે. કોને કહે છે? એમના ફ્રેન્ડને. અહીંયા એક્ટિવિટી નંબર 6 પૂરી થાય છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7 છે, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. પહેલું વિધાન છે બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ, બિરજુને રાત્રે બહાર જવું ગમતું હતું. તો એ ખરું આવે કે ખોટું? તો કે ખોટું. શું કામે? તો કે એ બહાર જતા રાત્રે ડરતો હતો, એને ગમતું હતું નહીં. ફોલ્સ. ત્યાર પછી ધ ડેકોઇટ્સ લિવડ ઇન સુરજપુર, એટલે કે લૂંટારાઓ સુરજપુરમાં જ રહેતા હતા. તો એ પણ ખોટું, સુરજપુરમાં રહેતા નહોતા. બિરજુ આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 મેન, બિરજુ આસ્ક્ડ ધ સરપંચ, એટલે બિરજુએ સરપંચને 10 માણસો આપવા માટે પૂછ્યું. આસ્ક્ડ એટલે કહ્યું. એટલે આપણે 10 માણસો આપવા માટે કહ્યું હતું કે સ્ટ્રોંગ યંગ મેન આપવા કહ્યું હતું? 10 સ્ટ્રોંગ યંગ મેન આપવા કહ્યું હતું ને. એટલે અહીંયા આવશે ફોલ્સ. અહીંયા એમ આપેલું હોત કે 10 સ્ટ્રોંગ યંગ મેન તો સાચું આવત. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેચ ધ ડેકોઇટ્સ, બિરજુ અને તેમના મિત્રોએ લૂંટારાઓને પકડી લીધા. તો ટ્રુ, એને પકડી લીધા હતા. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, બિરજુ અને તેમના મિત્રોને પોલીસે અભિનંદન આપ્યા. તો ફોલ્સ. કોને અભિનંદન આપ્યા હતા?
તો કે સરપંચ અને ગામ લોકોએ તેમને અભિનંદન આપ્યા હતા. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 8 જોઈશું.